नमस्ते विद्यार्थी मित्रों, धोरण 9 विषय संस्कृत एनी अंदर पहलू चेप्टर छे, चेप्टर 1 समर्चनम। तो पहलो पाठ जे आपड़ो छे ए आखे आखू काव्य छे अने आ पाठनी अंदर टोटल 6 श्लोक तमने आपेला छे। एमां सौथी पहला बे श्लोक छे, बे श्लोकनो आजे आपणे भाषांतर एटले के अनुवाद छे ए आपणे शीखीशुं, बराबर। હવે ચેપ્ટર પહેલું સમર્ચનમ, સમર્ચનમ એટલે શું થશે કે પૂજન અથવા તો પૂજા કરવી એવો મિનિંગ થાય, બરાબર। એનો પહેલો શ્લોક છે પેલા કાવ્યનો, એ આપણે જોઈએ કે અગ્નિમીઠે પુરોહિતમ યજ્ઞસ્ય દેવમૃત્વિજમ હોતારમ રત્નધાત મમ। તો આખે આખા શ્લોકનો આપણે ક્યાંથી અનુવાદ છે એ ચાલુ કરીશું કે અહીંયા યજ્ઞસ્યથી। યજ્ઞસ્ય એટલે શું થાય કે યજ્ઞના, પુરોહિતમ એટલે કે પુરોહિત, યજ્ઞસ્ય પુરોહિતમ એટલે કે યજ્ઞના પુરોહિત, દેવમૃત્વિજમ અહીંયા સંધિ છૂટી પડશે, દેવમ અને વત્તા ઋત્વિજમ, દેવમ દેવમ એટલે શું થાય કે દિવ્ય પ્રકાશવાળા દેવ, અને ઋત્વિજમ, ઋત્વિજમ એટલે યજ્ઞ કરાવનાર। હવે તમે લોકો તમારી ઘરે કોઈ શાંતિ હવન કે ગાયત્રી હવન કરો તો તમે શું કરો, ગોર મહારાજને બોલાવો, બરાબર, અને એ શું કરે તમને હવન કરાવે, તો એને શું કહેવાય, યજ્ઞ કરાવનાર કહેવાય ગોર મહારાજને, એટલે ઋત્વિજમ, ઋત્વિજમ એટલે કે યજ્ઞ કરાવનાર। હોતારમ, હોતારમ એટલે શું થશે કે હોમ હવન કરનાર, હોતારમ એટલે કે હોમ હવન કરનાર। રત્નધાતમમ, રત્ન, રત્ન એટલે કે ઘરેણું અથવા તો રત્નો, રત્નો જે આપણે કહેવાય ને એ, રત્નધાતમમ એટલે કે રત્નોને ધારણ કરનાર, જે ઈશ્વર હોય એ ઈશ્વર કે નથી સજ્જ હોય ઘરેણા અને આભૂષણોથી, બરાબર, એટલે જે રત્નધાતમ એટલે કે રત્નોને ધારણ કરનાર। અગ્નિમ ઈઠે, અહીંયા સંધિ છૂટી પડશે, અગ્નિમ અને વત્તા ઈઠે, અહીંયાથી સંધિ છૂટી પડશે ઈઠે, તો અગ્નિમ ઈઠે એટલે શું થાય કે અગ્નિની, અને ઈઠે, ઈઠે એટલે હું સ્તુતિ કરું છું, કોની સ્તુતિ કરવાનું કહે છે, ઈશ્વરની, પણ કેવા ઈશ્વર કે જે રત્નોને ધારણ કરેલા છે તેવા ઈશ્વરની, બરાબર, અગ્નિથી હું સ્તુતિ કરું છું। ફરીથી આપણે આખે આખા શ્લોકનો અનુવાદ જોઈએ કે યજ્ઞસ્ય એટલે યજ્ઞના, પુરોહિતમ એટલે પુરોહિત, યજ્ઞના પુરોહિત, દેવમ ઋત્વિજમ, અહીંયા સંધિ છૂટી પડશે, દેવમ એટલે દિવ્ય પ્રકાશવાળા દેવ, ઋત્વિજમ એટલે કે યજ્ઞ કરાવનાર, હોતારમ, હોતારમ એટલે કે હોમ હવન કરનાર, અને રત્નધાતમમ એટલે કે રત્નોને ધારણ કરનાર, અહીંયા સંધિ છૂટી પડશે, અગ્નિમ ઈઠેમાં, અગ્નિમ વત્તા ઈઠે, અગ્નિમ એટલે અગ્નિની, અને અહીંયાથી ઈઠે, ઈઠે એટલે શું થાય, હું સ્તુતિ કરું છું, અગ્નિની હું સ્તુતિ કરું છું, બરાબર। ફરીથી આખે આખો સંસ્કૃતમાં અને એનું ભાષાંતર બંને, અગ્નિમીઠે પુરોહિતમ યજ્ઞસ્ય દેવમ ઋત્વિજમ હોતારમ રત્નધાત મમ, યજ્ઞના પુરોહિત, દિવ્ય પ્રકાશવાળા દેવ, યજ્ઞ કરાવનાર, હોતારમ એટલે હોમ હવન કરનાર, રત્નધાતમમ એટલે રત્નોને ધારણ કરનાર, અગ્નિમીઠે એટલે કે અગ્નિની હું સ્તુતિ કરું છું, બરાબર। અહીંયા આપણો પહેલો શ્લોક છે એ પૂરો થાય છે, ત્યાર પછી આપણે બીજો જોઈએ, અગ્ને વ્રતપતે વ્રતમ ચરિષ્યામી તચ્છકેયમ તન્મે રાધ્યતામ ઇદમ અનુત્રાત સત્યમ ઉમે પી, બરાબર। હવે અગ્ને, અગ્ને એટલે શું થશે, એટલે સોરી વ્રતપતે, વ્રતપતે એટલે હે વ્રતોના અધિપતિ, અગ્ને એટલે અગ્નિદેવ, વ્રતમ એટલે કે હું તમારા વ્રતનું, ચરિષ્યામી, ચરિષ્યામી એટલે શું થાય પાલન કરવું, એટલે કે હું તમારા વ્રતનું પાલન કરીશ। ફરીથી પહેલી લીટી, વ્રતપતે એટલે હે વ્રતોના અધિપતિ,
બરાબર, હે વ્રતોના અધિપતિ, અગ્ને એટલે કે અગ્નિદેવ, વ્રતમ એટલે વ્રતનું, પણ કેના વ્રતનું, તમારા વ્રતનું, એટલે કે હું તમારા વ્રતનું ચરિષ્યામી, ચરિષ્યામી એટલે પાલન કરીશ. તચ્છકેય તન્મે, તચ્છકેય એટલે કે તેની મને, તચ્છકેય તન્મે, તન્મે એટલે કે મને, તચ્છકેય એટલે કે તેની, તન્મે એટલે કે મને, રાધ્યતામ, રાધ્યતામ એટલે શું થશે કે સિદ્ધિ કરાવો, એટલે કે તેની, કેની, વ્રતની, એટલે કે તે વ્રતની મને સિદ્ધિ કરાવો. બરાબર, હવે ઇદમ અનુત્રાત, અનુત્રાત એટલે શું થાય, અહીંયા જો સંધિ છૂટી પડશે, ઇદમ વત્તા અનુત્રાત, અનુત્રાત એટલે અસત્ય, અને અહીંયા સત્ય છે એટલે સત્ય એટલે શું થાય, સાચું. અને ઉપેમી, ઉપેમી એટલે જવું અથવા તો જાઉં છું. બરાબર, હવે દરેક માણસો હોય કેવી રીતે જાય, તો કે એના વિચારો અમુકના તમે જોવો તો એ ક્યાંથી હોય, તો કે અસત્યથી સત્ય તરફ અથવા તો સત્યથી અસત્ય તરફ, એટલે કે આમાં કહેવાનો મતલબ એવો છે કે હું અથવા તો મારા જે વિચારો છે અથવા તો મારી જે આસ્થા છે એ અસત્યથી સત્ય તરફ જાય એવા મારા વિચાર છે એ મને આપો. બરાબર, તો અનુત્રાત એટલે અસત્યથી સત્ય, એટલે અસત્યથી સત્યના માર્ગે. ઉપેમી એટલે કે હું જાઉં અથવા તો હું ગતિ કરું તેવા વ્રતનું મને પાલન કરાવો. આપણે ગમે તેમ વ્રત રાખીએ એટલે આસ્થા રાખીને કે તમે આ વ્રત કરો તો એનું તમને આ ફળ મળશે. બરાબર, તો મારા ફળ જે છે, મારી આસ્થા જે છે એ અસત્યથી સત્યના માર્ગ તરફ જાય. બરાબર, અથવા તો એવી આસ્થા હોય એવા વ્રતનું મને પાલન કરાવો, ઈશ્વરને એવું કહે છે. ફરીથી આપણે આખેઆખો શ્લોક જોઈએ કે વ્રતપતે એટલે હે વ્રતોના અધિપતિ, અગ્ને એટલે કે અગ્નિદેવ, વ્રતમ એટલે કે વ્રતનું, તમારા વ્રતનું, ચરિષ્યામી એટલે પાલન કરીશ, તચ્છકેય તન્મે એટલે કે તે વ્રતની, તન્મે એટલે કે મને, રાધ્યતામ એટલે કે સિદ્ધિ કરાવો, એટલે કે તે વ્રતની મને સિદ્ધિ કરાવો. કયા વ્રતની મારે સિદ્ધિ કરવી છે, બરાબર, કે કયા વ્રતની, તો કે એવું વ્રત કે જે અસત્યના માર્ગથી સત્યના માર્ગ તરફ ગતિ કરતું હોય, એટલે કે અનુત્રાત એટલે અસત્યથી સત્યમાં, એટલે કે અસત્યના માર્ગથી સત્યના માર્ગે. ઉપેમી એટલે ગતિ કરે તેવું અથવા તો ગતિ કરું છું અથવા તો જાય છે તેવું, એટલે કે હું, ઇદમ એટલે હું, એટલે કે હું અસત્યના માર્ગથી સત્યના માર્ગે ગતિ કરું તેવા વ્રતનું મને પાલન કરાવો. ફરીથી આખે આખો આપણે પહેલાં સંસ્કૃતમાં જોઈએ ત્યાર પછી એનું ભાષાંતર જોઈએ કે અગ્ને વ્રતપતે વ્રતમ ચરિષ્યામી, તચ્છકેય તન્મે રાધ્યતામ, ઇદમ અનુત્રાત સત્યમ ઉમેપી. આ બે જગ્યાએ સંધિ છૂટી પડશે, ઇદમ વત્તા અનુત્રાત અને સત્યમ વત્તા ઉપેમી. બરાબર, હવે આપણે એનું ભાષાંતર જોઈએ. વ્રતપતે એટલે કે હે વ્રતોના અધિપતિ, અગ્ને એટલે અગ્નિદેવ, હું તમારા વ્રતનું ચરિષ્યામી એટલે પાલન કરીશ, તચ્છકેય તન્મે એટલે કે તે વ્રતની મને રાધ્યતામ એટલે સિદ્ધિ કરાવો. બરાબર, ઇદમ અનુત્રાત એટલે કે હું અસત્યના માર્ગથી સત્યમ એટલે કે સત્યના માર્ગે ઉપેમી એટલે ગતિ કરું છું. બરાબર, ફરીથી ભાષાંતર જોઈએ. હે વ્રતોના અધિપતિ અગ્નિદેવ, હું તમારા વ્રતનું પાલન કરીશ, તે વ્રતની મને સિદ્ધિ કરાવો, હું અસત્યના માર્ગથી સત્યના માર્ગે ગતિ કરું છું. બરાબર, તો આ હતો આપણા પહેલા અને બીજો બંને શ્લોક. બરાબર, ત્યાર પછી ત્રીજો શ્લોક છે, ત્રીજો અને ચોથો, એ બંને શ્લોક છે એ આપણે આવતીકાલે, આવતીકાલના વિડીયોની અંદર જોઈશું. આજે આ બંને શ્લોક છે તમારે પાકા ચોપડામાં લખી લેવાના,
અને એનું ભાષાંતર છે એ પણ તમારે સાથે સાથે લખી લેવાનું રહેશે, કારણ કે અત્યારે ટેક્સ્ટ બુક નથી એટલે આપણે શ્લોક અને ભાષાંતર બંને પાકા ચોપડાની અંદર લખીશું. ટેક્સ્ટ બુક આવી જાય પછી માત્ર આપણે પાકા ચોપડામાં ક્વેશ્ચન આન્સર, આના જે પાઠના આવશે તે અને ભાષાંતર, એ બે જ વસ્તુ લખીશું. પછી સંસ્કૃતમાં શ્લોક છે આપણે લખશી નહીં, બરાબર. હવે ત્રીજો અને ચોથો છે વિડીયો, સોરી શ્લોક, એનો અનુવાદ છે એ આપણે આવતીકાલના વિડીયોની અંદર જોઈશું.